આજ રોજ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુતરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સાંતલપુર જિલ્લા પંચાયત સીટ અને 5 તાલુકા પંચાયત સીટને લઈને ગુજરાત સ્ટાર પ્રચારક અને ગુજરાત ઠાકોર સેના પ્રમુખ અલ્પેશજી ઠાકોરે મોટી સંખ્યામાં સભા સંબોધી હતી અને આ સભામાં ઉપસ્થિત મહેમાનો સાંતલપુર જિલ્લા પંચાયતના લોકલાડીલા ઉમેદવાર આહિર જીવણભાઈ રામાભાઈ, સાંતલપુર પૂર્વ પ્રમુખ આહિર જીવણભાઈ કમલ, સાંતલપુર તાલુકા ભાજપ પ્રભારી કરશનભાઈ ચૌધરી, સાંતલપુર તાલુકા પ્રમુખ આહિર અર્જણભાઈ, બનાસ ડેરી ડિરેક્ટર પાલનપુર આહિર રાઘાભાઈ, જાડેજા ચંદ્રસિંહ પ્રભાતસિંહ, 5 સાંતલપુર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર આહિર વિરમભાઈ આહિર, હીરાભાઈ આહિર, ખેંગારભાઈ, બારોટ ખાનાભાઈ, શક્તિસિંહ જાડેજા અને મોટી સંખ્યામાં સાંતલપુર વિસ્તારના ગ્રામજનો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સભા સંબોધતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબે વિચારધારા લઈને આપની સમક્ષ આવ્યા છું. વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ સાંતલપુરમાં નવી જીઆઈડીસી લાવી રહ્યો છું. સાંતલપુર વિસ્તારમાં સુખો વિસ્તાર હતો અને અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે લીલોછમ વિસ્તાર બનાવી નાખેલો છે અને છેવાડાના માનવીનું પણ ભાજપ સરકાર વિચારે છે. વધારણામાં જણાવ્યું હતું કે જ્યારે પણ ગરીબના ઘરમાં કોઈ મોટી તકલીફ કે દવાખાનું આવે તો પણ 5 લાખ સુધીનું દવાખાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવે છે. મારી તમને નમ્ર વિનંતી છે કે આવી સરકાર સાથે રહીને દરેક ગામડાનો વિકાસ દ્રષ્ટિ આગળ લઈ આવવા. વધુમાં વધુ જણાવ્યું હતું કે સાંતલપુર જિલ્લા પંચાયત સીટ અને તેમાં આવતી 5 તાલુકા પંચાયત સીટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય કરાવો અને વધુમાં વધુ મતદાન થાય તે માટે મહેનત કરજો. આ મારી તમને નમ્ર વિનંતી છે. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, પાટણ. જવાના છે ત્યારે છેલ્લી ઘડીનો પ્રચાર કરવા માટે આવે. ચોરાડ, આ ચોરાડને વિકાસથી વંચિત જે વિસ્તાર હતો એને વિકાસ તરફ આગળ લઈ જવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે. ત્યારે અમારા જિલ્લા પંચાયતના ઉમેદવારો ભાઈ શ્રી જીવણભાઈ અને એના તમામ તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારોને જીતાડવા માટે વિકાસનો મંત્ર લઈને આવ્યો છું. એક અવિરત વિકાસ કરતી સરકારના એક સૈનિક તરીકે હું અહીંયા સંદેશો લઈને આવ્યો છું કે આ તમામ જગ્યાએ કમળ ખીલવું અને કમળ ખીલશે તો આ ચોરાડ સાંતલપુરના વિસ્તારને વધારે વેગવંતો વિકાસ કરવાની એક આ યુવાનો આગળ વધારવાનો પ્રયત્ન કરશે. એમને જીતાડવા માટેની અપીલ કરવા માટે આવ્યો છું અને અહીંયા મોટી સંખ્યામાં રામદીપીર યુવક મંડળ અને ચોરાડ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત છે. હું ચોક્કસ ખાતરીપૂર્વક કહું છું કે અહીંયા કમળ ખીલવાનું છે, અહીંયા તાલુકા પંચાયત બનવાની છે, જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારો જીતવાના છે. એટલે પાટણ જિલ્લા પંચાયત અને એની નીચે આવતા તમામ તાલુકા પંચાયતો એમાં અમારી રાધનપુરની સમી સાંતલપુર વારાહીનો આ વિસ્તાર તમામ જગ્યાએ કમળ ખીલવાનું છે. એની શુભકામના આપવા માટે પણ આવ્યું છું.